માંગરોળ પોલીસે દારૂ પકડવાની ઝુંબેશમાં વધુ એક સફળતા મળી હતી. જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાંથી દારૂ લઈ આવતા હોવાની માંગરોળ પોલીસને ચોક્કસ માહિતી મળતા પોલીસ દ્વારા એક શખ્સની અટકાયત કરાઈ હતી, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. માંગરોળ ડિવિઝન એએસપી શ્રી રવિ તેજાના માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમીના આધારે માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે રામ તથા એએસઆઈ એચ કે પાઠક, પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ પરમાર, માનસિંહભાઈ અને દિનેશભાઈ રામ એમ તથા સ્ટાફ સેવા ગામ આર્યાના જવાના ગારીવાટના કાચા રસ્તે વોચમાં હતા. એ દરમિયાન બે મોટરસાઇકલ જેમાં ડિસ્કવર જનરલ રજીસ્ટર નંબર GJ03BG8782માં લોખંડના એંગલમાં દૂધ ભરવાના કેનમાં પ્લાસ્ટિકના બુગિયામાં રહેલ દેશી દારૂ લીટર 135 કિંમત રૂપિયા 2700 કેન અને મોટરસાઇકલ મળી કુલ 17850ના મુદ્દામાલ સાથે હીરાભાઈ જીવાભાઈ મોરી જાતે રબારી ઉંમર વર્ષ 19 રહે જૂનાગઢવાળાને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય મોટરસાઇકલ હોન્ડા સાઇન જેનો રજીસ્ટર નંબર GJ11LL9422માં લોખંડના એંગલમાં રાખેલ દૂધ ભરવાના કેનમાં પ્લાસ્ટિકના બુગિયામાંથી દેશી દારૂ લીટર 115 કિંમત રૂપિયા 2300 કેન અને મોટરસાઇકલ મળી કુલ મુદ્દામાલ 22450નો મળી આવ્યો હતો, જેનો ચાલક કરશનભાઈ ભૂરાભાઈ મોરી આરોપી નાસી ગયો હતો. નાસી ગયેલા આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન જૂનાગઢના દેવા નારણભાઈ કોડિયાદર વાળાએ બંને મોટરસાઇકલ દ્વારા લાવવામાં આવતો દેશી દારૂ આર્યાના ગામે આપવા માટે મોકલેલ હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત કામના આરોપીઓ વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને આર્યાના ગામે દેશી દારૂ વેચવા માટે જે આરોપી દારૂ વેચવા જવાના હોય તેવી બાતમી મળતા, મોટરસાઇકલ સાથે જવાના તેવી બાતમી મળતા તેઓ સ્થળ ઉપર રાત્રેના 10:30 થી 12:30 સુધીના અરસામાં વોચમાં રહી અને સદરુ આરોપીને પકડી પાડ્યો. અનિશ ગોદાણા, આઝાદ ન્યૂઝ, માંગરોળ.